समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। નગરપાલિકાની સાધારણ સભાના વિપક્ષના આકરા તેવર પાલિકા કચેરીમાં એસી નાખવા મામલે વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવી શાસક બોડી પર ગેરરીતિના કર્યા આક્ષેપો દુષ્કર્મ કેસના ઉહાપો વચ્ચે આરોપીને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવાની સલાહ આપતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ઉશ્કેરીજનક નિવેદનનો વિડીયો વાયરલ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પલાયન કરી રહેલા પરપ્રાંતીય પરિવારોને આપી સુરક્ષાની ખાતરી પાલનપુરના ખાનગી કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકે દિવ્યાંગ તાલીમાર્થીઓ સાથે આચરી છેતરપિંડી પીડિત દિવ્યાંગ તાલીમાર્થીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજ ગુજારી ન્યાય અપાવવા કરી માંગ બનાસકાંઠામાં પ્રથમ નોરતે જ સર્જાયો માઈ ભક્તિનો માહોલ માતાજીની માંડવ્યોની સ્થાપના બાદ ભાવિકોએ માણી રાસ ગરબાની રમઝટ હવે જોઈએ સમાચારો વિગતવાર ડીસા નગરપાલિકાની સાધારણ સભા આજે પાલિકા પ્રમુખ અને ધારાસભ્યના અધ્યક્ષસ્થાને મળી હતી આ સાધારણ સભામાં ડીસા નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકા કચેરીના સભાખંડને સંપૂર્ણ એસીથી સજ્જ કરવા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાની બોડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ડીસા નગરપાલિકાની સાધારણ સભા હંમેશા ગરમાગરમીના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે આજે એકવાર ફરી ડીસા નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં મળેલી આ સાધારણ સભાની શરૂઆતમાં જ વિપક્ષી સદસ્ય વિપુલ શાહે અન્ય કોઈ મુદ્દો ન મળતા વાહિયાત મુદ્દા ઉપર બહેસ શરૂ કરી દીધી હતી પાલિકા કચેરીમાં સભાખંડમાં લગાવવામાં આવેલા એરકન્ડિશનર બાબતે વિપુલ શાહે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને પ્રજાના નાણાં શાસકો દ્વારા ખોટી રીતે ખર્ચ કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારબાદ સભાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી અઠવાડિયાથી આપ સૌ નિહાળતા હશો કે વોટ્સએપ ઉપર એક શું કહેવાય કે એક ફરતું થયું છે કે ડીસા નગરપાલિકા દેશમાં પ્રથમ ફલાણા પ્રમુખે દેશમાં પહેલીવાર આવું કર્યું ઢેકણા પ્રમુખે આવું કર્યું આ દેશમાં પહેલીવાર કર્યું આ દેશમાં પહેલીવાર કર્યું પરંતુ એ મુદ્દે તો હું આગળ ઘણું બધું કહીશ ઘણા બધા ખુલાસો આપીશ કે એ લોકોએ ખરેખર તો સત્તા સંભાળી અને માત્ર ને માત્ર ડીસા નગરના લોકોનો પ્રજાનો બેફામ દુરુપયોગ જ કર્યો છે કેવી રીતે કર્યો છે એ તો હું આગળ આપ સૌને પત્રકાર પરિષદ બોલાવી અને એમાં હું વિગતવાર એની જણાવટ કરીશ પરંતુ હાલમાં જ્યારે નગરપાલિકા જનરલ બોર્ડમાં એર કન્ડિશન લાગેલા જોયા ત્યારે આજથી 2 મહિના પહેલાં જે દિવસે કદાચ ચીફ ઓફિસર સીધો પહેલો દિવસ હશે અને મેં ફોનમાં કહ્યું હતું કે તમે એક નહીં 18-18 એસી કોના પૈસા તાગડ જિંદા કરવા નગરપાલિકામાં લગાવી રહ્યા છો તો મને કઈ જવાબ ના આપે અમને મેં કોઈ એસી કેટલામાં ખરીદ્યા કઈ કંપનીના એસી હતા તો એમને કહ્યું કે 18 એસી છે અબાઉટ 40,000ના છે મેં એની બજારમાં કિંમત કરાવી 25,000-28,000માં ધોકલે મળે છે ધોકલે કૂટાય છે એ તો બરાબર છે તમે 40,000માં લીધા 12-12,000ની કટકી કરી તમે ને તમારો ભગવાન પરંતુ અમારા નગરપાલિકાના જનરલ વોર્ડમાં એર કન્ડિશનની કોઈ જરૂર નથી 3 મહિને એક મિટિંગ મળે એ પણ મિટિંગમાં આ રીતે તમે લોકો દોડી જાઓ છો ચર્ચા કર્યા વગર ત્યાં 1.5 કલાક ઉનાળા જેવું અમને લાગતું નથી બારી ખોલી નાખો અમને પૂરતા પ્રમાણમાં પવન મળી રહે છે તો કોના પૈસે તાકાત જીલ્લા કરવા ત્યાં એસી લગાડ્યા જ્યારે એમને મને વચન આપ્યું હતું કે ના વિપુલભાઈ અમે એર કન્ડિશન નહીં લગાડીએ પણ આજે જોયું ત્યારે ખબર પડી કે કર્મચારીઓના રૂમમાં પણ 2 એસી લાગેલા છે પછી મને સમજાયું કે નગરપાલિકામાં વર્ષોથી ઘર ઘર કરી બેઠેલા કર્મચારીઓ એમના ઘરે 2 એસી છે અહીંયા ઓફિસમાં એસી વગર નથી રહી શકતા એટલે એમની સુવિધા ખાતર સભ્યના રૂમમાં પણ એમને 4 એસી લગાડ્યા છે એટલે આનો અમારે ઉગ્ર વિરોધ છે એટલું જ નહીં જ્યાં સુધી એર કન્ડિશન આ લોકો નહીં કાઢે ત્યાં સુધી આ લોકોને અમે જપીને બેસવા નહીં દઈએ ડીસા નગરપાલિકાની આજની સાધારણ સભામાં વધુ એક મુદ્દો સમિતિઓની રચનાને લઈ સર્જાયો હતો નવીન પ્રમુખની વરણી થયાને લગભગ 4-5 માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં ડીસા નગરપાલિકામાં સમિતિઓની રચના કરવામાં આવી નથી
જ્યારે આજની સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા એજન્ડા મુજબ સમિતિઓની રચનાના મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે વિપક્ષી સભ્યોએ સમિતિ માટે પોતાના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા ગયા ત્યારે સભાને સંપન્ન કરી દેવામાં આવી હતી અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષી સભ્યોના ફોર્મ ન સ્વીકારતા વિપક્ષના સભ્યો રોષે ભરાયા હતા. આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભા હતી જેમાં એજન્ડાની આઈટમ નંબર 8 વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ખરેખર વિવિધ સમિતિઓની રચના એટલે અમે અમારા કોંગ્રેસ તરફથી સમિતિઓના ફોર્મ ભરીને આપ્યા હતા, પરંતુ એમને ફોર્મ સ્વીકારીને અને બોર્ડ છોડીને જતા રહ્યા અને એમને એવું કહ્યું છે કે અમે આ એજન્ડા રદ કરીએ છીએ. કોઈ એવું એજન્ડામાં કોઈ આઈટમ રદ કરવાની નગરપાલિકાના નિયમો કોઈ સત્તા નથી, છતાં પણ એ રહ્યા બોર્ડ છોડીને ભાગી ગયા છે. અમે નગરપાલિકાના અમારા કોંગ્રેસના સભ્યોએ વિવિધ સમિતિઓ બનાવીને અમને આપી, પરંતુ સત્તાધારી પક્ષ તો ભાગી ગયો પરંતુ ચીફ ઓફિસર પણ ભાજપના ઇશારે એ પણ કોઈ જવાબ આપી શક્યા નહીં અને અમારો એક પણ કંઈક સાંભળી પણ નથી અને તરતના તરત એ ભાગી ગયા. બોર્ડ રૂમ છોડીને અમે અહીંયા બધા કોંગ્રેસના 6 સદસ્યો અહીં બેસી ગયા છે. જ્યાં સુધી ચીફ ઓફિસર અમને સંતોષકારક જવાબ નહીં આપે, અમારી કમિટીઓના ફોર્મ સ્વીકાર નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું. આજની સાધારણ સભામાં અધ્યક્ષ અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પાલિકા દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલી ટાઉન પ્લાનિંગની સ્કીમને હવે કોઈ જરૂરિયાત રહેતી ન હોવાના લીધે તેને રદ કરવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર વિવાદ બાદ ડીસા નગરપાલિકાના સદસ્ય અને ડીસાના ધારાસભ્ય કે જે આજની સભામાં પ્રમુખની સાથે સંયુક્ત રીતે અધ્યક્ષ રહ્યા હતા તેમને પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો હોવાના લીધે વિપક્ષ દ્વારા તે સહન ન થતું હોવાથી વિપક્ષી સદસ્યો અત્યારે વિકાસના કાર્યોમાં રોડા નાખવાના કાર્યો કરી રહ્યા છે. આજે ટાઉન પ્લાનિંગનો જે વિકાસ નકશાની વાત હતી એમાં મિત્રો ડીસા નગરપાલિકાનું આજરોજ બોર્ડ હતું સવારે 11 અને બોર્ડમાં એ પ્રકારની વાત હતી કે જે વિકાસ નકશાની વાત છે એમાં માલેતુજાર લોકોને કોઈપણ રીતે ફાયદો કરવાની વાત આવતી હોય અને વિકાસ નકશામાં જે લોકો રહી ગયા હોય નાના ખેડૂતોને નુકસાન થતું હોય તો નાના ખેડૂતોને નુકસાન ન થાય એની ડીસા નગરપાલિકા એના માટે સતત ચિંતિત છે. નાના ખેડૂતોને જે પણ બાકી રહી જતું હશે એ બાકી રહી અત્યારે તાત્કાલિક અસરથી આ વિકાસ નકશો રદ કરવામાં આવ્યો છે અને એવો કોઈ વિકાસ હાલ એન્ડ ફાસ્ટ એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ છે નહીં કે એવો આ વિકાસ નકશો રજૂ અને રદ કરવામાં આવે તો વિકાસ અટકી જાય. મિત્રો, ફ્લાયઓવર બ્રિજ શ્રી સરકારે ભારત સરકારે અને ગુજરાત સરકારે મંજૂર કર્યો છે આપણા ડીસાનો, એટલે જે બાયપાસવાળો રસ્તો હતો એ કાઢવાનો, એ બાયપાસનો રસ્તો અત્યારે પૂરો થઈ ગયો છે અને વિકાસ આ ફ્લાયઓવર બ્રિજ તાત્કાલિક અસરથી પૂરો થશે અંદાજે 2-2.5 વર્ષમાં. વાત છે વિકાસની, તો વિકાસ નકશો હવે પછીના જ્યારે પણ જરૂર લાગશે ત્યારે ડીસા નગરપાલિકા ડેવલપમેન્ટ માટે એ લેશે અને ડીસા નગરપાલિકાનો બોર્ડમાં મારે વધારે નથી કહેવું, પરંતુ એક વાત ચોક્કસથી કહીશ એઝ અ ધારાસભ્ય તરીકે, જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ મિત્રો વિપક્ષને વિકાસ સહન થતો નથી. અધ્યક્ષને સત્તા છે કયા મુદ્દાઓ લેવા કયા ન લેવા, કમિટીઓ માટે મુદ્દો અત્યારે લેવો કે પછી લેવો એ અધ્યક્ષનો અબાધિત અધિકાર છે. અને વાત છે વિકાસની, તો એને વિકાસની જે વાતો કરે છે એસી લગાયા ને બેસી લગાયા આવી બધી વાતો કરે છે, તો અત્યાર સુધી ક્યાં સુઈ ગયા હતા? ત્યાં બોર્ડમાં મંજૂરી મળી છે, ખોટે ખોટું જુઠ્ઠાણા ચલાવી અને તમે આ રીતે સરકારને છાંટા ઉડાડવાનો કે નગરપાલિકાને છાંટા ઉડાડવાનો પ્રયાસ કરો. ભૂતકાળમાં તમે લોકોએ શું શું કર્યું છે એને ડીસા નગરના લોકો તમામ લોકો સારી રીતે જાણે છે, સમજે છે, માટે વધારે વાત નહીં કરું. એટલું ચોક્કસ કહીશ કે ડીસા નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન માળી જે વિકાસ કરી રહ્યા છે, વિકાસ વિપક્ષને દેખાતો નથી. વિપક્ષે આખે પાટા બાંધેલા છે, ખોલો અને જુઓ કે વિકાસ કોને કહેવા ભાઈ. એટલે આ બધું છે ને ખોટે ખોટો વિરોધ કરી પ્રજાને ગુમરાહ કરવાનો, આપણે છે ને ધંધો બંધ કરો એના આવું બધું કરશો તો આપણી કાંઈ હાટડીઓ ખુલ્લી નહીં રહે. અને બીજી વાત કે નગરપાલિકાનું જ્યારે બોર્ડ ચાલતું હોય ત્યારે સૌ આપણને પ્રતિનિધિઓને પ્રજા સારા સંસ્કારી સમજીને ચૂંટીને મોકલતી હોય છે અને બોર્ડમાં આપણે બીભત્સ વર્તન કરીએ, કોઈ ભાષાનો અભદ્ર ભાષાનો ઉપયોગ કરીએ, એ કિલ્લત છે, વાજબી છે. બહેનો બેઠી હોય આટલી બધી વિશાળ સંખ્યામાં ચૂંટાયેલા અને એ બહેનોની હાજરીમાં આપણે કર્મચારીઓ સાથે તૂતારી કરીએ, સભ્યો સાથે તૂતારી કરીએ, અધ્યક્ષ બેન છે મહિલા અધ્યક્ષ આપણા નગરપાલિકાના એમની સાથે તૂતા કરીએ, આ બધું સંસ્કારી લોકોને શોભે નહીં. આવું મારે વધારે નથી કહેવું, પરંતુ વિપક્ષના લોકોને એટલું જ કહેવું છે, વિરોધ કરવો એ તમારી પ્રાથમિક ફરજ છે, પરંતુ સાચો વિરોધ કરો. વિકાસના જે આડા કિલ્લા બનવાનો જે પ્રયાસ કરો છો એ છોડી દો. 25 વર્ષથી માટે ગુજરાતને ભાજપની સરકાર ચાલી રહી છે, એ વિકાસને ધ્યાનમાં રાખીને ચાલી રહી છે. ગુજરાતની પ્રજા 25 વર્ષથી ભાજપને સ્વીકૃતિ આપી છે. મિત્રો, આટલું કહેવું છે, આજના દિવસે વધારે કશું જ નથી કહેવું અને વિપક્ષનું જે કામ છે એમને કામ કરવા. અસ્તુ, ભારતમાં લઈએ. સાધારણ સભા સંપન્ન થયા બાદ ડીસા નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ પાલિકામાં આવેલી પ્રમુખની ચેમ્બર આગળ જ ધરણા પર ઉતરી આવ્યા હતા અને પાલિકા કચેરીમાં લગાવવામાં આવેલા તમામ એર કન્ડિશનર હટાવવાની માંગ કરી હતી.
ત્યારે હવે જોવાનું એ રહે છે કે વિપક્ષના વિરોધ બાદ પાલિકાની વર્તમાન બોડી કચેરીમાં લગાવવામાં આવેલા એર કન્ડિશનર દૂર કરશે કે જેસે તે તેવી પરિસ્થિતિમાં જ રાખશે. ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, પરંતુ કોંગ્રેસને આજે કોઈ જ વિરોધ કરવાનો તક ન મળતા કોંગ્રેસ હવે વાહિયાત મુદ્દાઓને વિરોધના મુદ્દા બનાવી રહી છે. કોંગ્રેસે આજે કચેરીમાં લગાવવામાં આવેલી એસીને લઈ ભારે હંગામો સર્જ્યો હતો. ત્યારે વાત એ છે કે એસી લગાવી એ કાર્ય કર્મચારીઓની ગુણવત્તા તેમજ કાર્યક્ષમતામાં વધારો કરે છે. ત્યારે આજે કોંગ્રેસને કોઈપણ બાબત વિરોધજનક ના જણાતા આખરે કોંગ્રેસે વિરોધ કરવા ખાતર કરી એસીનો મુદ્દો સામે લાવી હાસ્યાસ્પદ ભૂમિકા ભજવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો વિરોધ એ ખરેખર ખૂબ જ બાલિશપણું માની શકાય. વિરોધ કરવો હોય તો નૈતિકતાની દ્રષ્ટિએ નીતિ વિષયક નિર્ણયોનો વિરોધ કરવો જોઈએ. આવા બાલિશ પ્રયાસો કરી હાસ્યાસ્પદ નિવેદન ન કરવું જોઈએ. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. દુષ્કર્મ કેસ મામલે વિવાદાસ્પદ નિવેદન કરી ચોમેરથી ટીકાઓનો સામનો કરી રહેલા કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે સદભાવના સંમેલન યોજી વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ઓબીસી એસસી અને એસટી એકતા મંચના ડીસા શહેર એકમે આજે અલ્પેશ ઠાકોરને ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું છે. પરપ્રાંતીય યુવકે દુષ્કર્મ આચર્યા બાદ સમગ્ર ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકો પર સામત આવી ગઈ છે અને અત્યારે પરપ્રાંતીય લોકો પણ પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. આ ઘટના બન્યા બાદ ઓબીસી એસસી એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કરેલા વિવાદિત નિવેદન બાદ અલ્પેશ ઠાકોર પણ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે અને આ ઘટનામાં રાજકારણ રમવાને લઈ અલ્પેશ ઠાકોરની પણ ચારે બાજુથી ટીકા થવા માંડી છે. ત્યારે અલ્પેશ ઠાકોરે હવે આ ટીકાઓથી બચવા માટે સદભાવનાનો માર્ગ અપનાવ્યો છે અને આજે એક દિવસ માટે સદભાવના ઉપવાસનું આયોજન કર્યું હતું. ત્યારે બનાસકાંઠા ઓબીસી એસટી એસસી એકતા મંચ દ્વારા અલ્પેશ ઠાકોરનું સમર્થન કરવામાં આવ્યું હતું અને આ બાબતે બનાસકાંઠા જિલ્લાનું માલધારી સમાજ તેમજ ગોપાલક સેના પણ અલ્પેશ ઠાકોરની સાથે હોવાનો ગોપાલ સેનાના પ્રમુખ સાગર દેસાઈએ દાવો કર્યો છે. જે થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતમાં જે ઘટના જે બની અને હિંમતનગરમાં જે ઘટના બની, ઢુંઢેર ગામની અંદર જે 14 માસની દીકરી ઉપર જે બળાત્કાર કર્યો છે એની સામે જે કડક પગલાં ભરવા જોઈએ અને જે સજા સામે જે ઓબીસી અને ઠાકોર જે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જે અલ્પેશજી ઠાકોરે જે સમગ્ર ગુજરાતમાં જે સમાજની જે ઠાકોર સમાજની એક બાળ દીકરી ઉપર જે બળાત્કાર થયો છે એમની સામે જે અત્યાચાર કરનારને કડક ને કડક સજા આપવી જોઈએ અને જેને લઈને સમગ્ર પોતાના કુટુંબને બાળકના જે બાળકી જે બળાત્કાર કર્યો છે એના કુટુંબને ન્યાય મળે એના સામે કાલે જે અલ્પેશજી ઠાકોર સદભાવનાનો ઉપવાસ કરવાના છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાથી અમે કાલે સવારે તેઓ બધા અત્યારે હાજરી આપવાના છીએ અને સમગ્ર જે એમને ન્યાય મળે અને તેમના જે અત્યાચાર કરવાવાળાને ફાંસીની સજા મળે અને જો આ સમગ્ર બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાત રાજ્યમાં જો ઉપવાસના સદભાવના ઉપવાસમાં જે કાલે જે અમે જવાના છે તે સાથે સાથે જો અલ્પેશજી ઠાકોરે જો આખા ગુજરાતમાં જે સલામતી અને અત્યારની જે સરકાર છે એની સામે જે અત્યારે દરેક જગ્યાએ બનાવો બને છે એની સામે કાલે સદભાવનાના ઉપવાસ કરવાના છે અને જો અલ્પેશજી ઠાકોર સામે તેમજ સમગ્ર ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે તે માટે કાલે સદભાવનાને અગાઉ પણ શાંતિ રાખવાની અલ્પેશજી ઠાકોર કરી ચૂક્યા છે પ્રેસ કોન્ફરન્સ કે કોઈ ઠાકોર સમાજ કે ઓબીસી એકતા મંચના કોઈ હોદ્દેદારો કરતા નથી, અસામાજિક તત્વો તોડફોડ કરે છે. સમગ્ર ગુજરાતમાં ઠાકોર સેના તેમજ ઓબીસી સમાજ તરીકે અને હું બનાસકાંઠા જિલ્લા ઓબીસી પ્રમુખ તરીકે સાગર રબારી બનાસકાંઠા જિલ્લાના તમામ જો આ કાલે સદભાવના ઉપવાસમાં ન્યાય નહીં મળે તો દરેક બનાસકાંઠા જિલ્લાના તાલુકે તાલુકે સદભાવના ઉપવાસ કરી અને આંદોલન આપીશું. સદભાવના અને ઉપવાસ બંને સારી વસ્તુ છે, પરંતુ તેનો હેતુ શું છે તેના પર બધું નિર્ભર રહેતું હોય છે. ત્યારે ઓબીસી એસટી એસસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરને શા માટે સદભાવના ઉપવાસ કરવાની ફરજ પડી રહી છે? જો અગાઉ અલ્પેશ ઠાકોર ઉન્માદમાં આવીને આવું નિવેદન ન કર્યું હોત તો તેમણે પણ લોકોની ટીકાનો ભોગ ન બનવું પડતું અને આજે ક્લીન ચીટ મેળવવા માટે સદભાવના ઉપવાસ કરવાની જરૂરિયાત પણ ન જણાતી. બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગામે ઘેટા બકરા ચરાવવા બાબતે મારપીટ કરી એક બકરાની લૂંટ થતા 4 જણ સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વાવ તાલુકાના ભાટવર ગામે ગત સોમવારે રોડ પર ઘેટા બકરા ચરાવવા બાબતે બોલાચાલી કરી પશુપાલકને મારપીટ કરાયા બાદ રોડની સાઈડ ઉપર ચારો ચરી રહેલા એક બકરાની ઉઠાંતરી કરાઈ હતી.
ભાટવર ગામના શંકરભાઈ ઓખાભાઈ રબારી ગત સોમવારે રોડની સાઈડમાં પોતાના ઘેટા બકરા ચરાવતા હતા. એ સમયે રિક્ષામાં આવેલ ચાર શખ્સો રોડ પર ઘેટા બકરા કેમ ચરાવે છે તેવું કહી લાકડી તેમજ ગડદાપાટુનો માર મારતા શંકરભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આજુબાજુ ઢોર ચરાવતા અન્ય લોકો દોડી આવી શંકરભાઈ રબારીને છોડાવ્યો હતો. જો કે આ ચાર શખ્સો શંકરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારો ચરતા એક બકરાને ઉઠાંતરી કરી જતા શંકરભાઈએ નાગજીભાઈ ગણેશભાઈ રબારી, મોટાભાઈ નાગજીભાઈ રબારી, ખુમાભાઈ નાગજીભાઈ રબારી તેમજ ભલાભાઈ રામાભાઈ રબારી વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ધરાથી સાંચોર જતા હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે ગાયને અડફેટે લઈ ગાયનું મોત નિપજાવતા અરેરાટી મચી ગઈ છે. સાંચોર હાઈવે પર પાણીના ટાંકા પાસે સર્જાયેલા અકસ્માતમાં ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. થરાદ હવાવ હાઈવે ઉપર બેફામ ચાલતા ટ્રક ચાલકોએ ગાયનું મોત નિપજાવ્યું હોવાનો એક સપ્તાહમાં ત્રીજો બનાવ બનતા રોષની લાગણી ફેલાઈ છે. થરાદ સાંચોર હાઈવે પરથી પૂરઝડપે પસાર થયેલી UGVCLના લાઇટના થાંભલા ભરેલી ટ્રકના ચાલકે ગાયનું મોત નિપજાવતા સ્થાનિક લોકોએ જેબીના અધિકારીઓને જાણ કરી હતી, જેના પગલે સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી ગાયના મોતના પગલે ધર્માદો નાખવાની વાત કરતા જીવદયા પ્રેમીઓએ ટ્રકને જવા દીધી હતી. જો કે આવી ઘટનાઓ નિવારવા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ પણ જીવદયા પ્રેમીઓએ કરી હતી. પછી શું થયું, ગાડીવાળો ક્યાં ગયો? શું ગાડીવાળો ભાભલા ભરેલા હતા વીજળી બોર્ડમાં, અને પછી રોકી ગઈ ગાડી, રોકી ગઈ અને એક કાળો સાહેબ માથે ફડાવી. ક્યાંની હતી ગાડી? કોની હતી? ગવર્નમેન્ટ. ગાયત્રી પરિવાર દ્વારા ગુજરાતમાં અશ્વમેઘ રજત જયંતી મહોત્સવની ઉજવણી અંતર્ગત શક્તિ કળશ યાત્રાનું આયોજન કરાયું છે અને કળશ યાત્રા હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહી છે. ત્યારે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત આ શક્તિ કળશ યાત્રામાં આજે વહેલી સવારે ધાનેરા ખાતે આગમન થતા ધાનેરા ગાયત્રી પરિવાર દ્વારા આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતજી બારોટ, ધાનેરાના અગ્રણી ડોક્ટર MS અગ્રવાલ તેમજ ધાનેરા ગાયત્રી પરિવારના અન્ય અગ્રણીઓ અને પરિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવપૂર્વક શક્તિ કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. નાની બાલિકોએ માથે સામાયુ ઉપાડી આ યાત્રાના આગમનને વધાવી લીધું હતું. સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ આ કળશ યાત્રા શોભાયાત્રા સ્વરૂપે ગાયત્રી મંદિર ખાતે આવી પહોંચી હતી, જ્યાં વિધિ વિધાન પૂર્વક કળશ પૂજન કરી આરતી ઉતારાઈ હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દુષ્કર્મ કેસના ઉહાપો વચ્ચે આરોપીને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવાની સલાહ આપતા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના ઉશ્કેરીજનક નિવેદનનો વિડીયો વાયરલ. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પલાયન કરી રહેલા પરપ્રાંતીય પરિવારોને આપી સુરક્ષાની ખાતરી. પાલનપુરના ખાનગી કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકે દિવ્યાંગ તાલીમાર્થીઓ સાથે આચરી છેતરપિંડી. પીડિત દિવ્યાંગ તાલીમાર્થીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજગુજારી ન્યાય અપાવવા કરી માંગ. બનાસકાંઠામાં પ્રથમ નોરતેજ સર્જાયો માઈ ભક્તિનો માહોલ. માતાજીની માંડવ્યોની સ્થાપના બાદ ભાવિકોએ માણી રાસ ગરબાની રમઝટ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. સાચો તેરો નામ હે રામ, હે રામ, હે રામ, હે રામ. તું હી માતા તું હી પિતા હે, તું હી માતા તું હી પિતા હે.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। खेतर में रोज ने टोळू आयो दोळो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं, छे ने कांटाळी तार नी वाड। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांबला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांबला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतोने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। एटले ज तो अमारा दादाजी 70 वर्षे पण तंदुरस्त छे। वाह, समोसा खरेखर स्वादिष्ट छे। हाँ, पूनम सरसियो दाळ शाक अने अथाणामां तो खास वपराई छे। वाह, तो आपणा छोकराओनी सगाई पाकी। केम बेटा, डबल फिल्टर पूनम सरसियो तेल। होलसेल तथा रिटेल माटे संपर्क करो राज कॉर्पोरेशन, श्री राम चौक, गांधी चौक नी बाजुमां। विराम बाद आपनुं स्वागत छे वधु समाचारोमां। ढूंढेर દુષ્કર્મની ઘટનાએ રાજ્યમાં ફરી ઉંબાડિયું ચાંપ્યું છે અને આ મામલે ભારે ઉહાપોહ સર્જાયો છે। ત્યારે આ કેસ સંદર્ભે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે કરેલા વિવાદિત નિવેદનનો વિડીયો વાયરલ થતા આ મામલો પણ ચર્ચાની ઈરણે ચડ્યો છે। થોડા સમય પૂર્વે અદાલતો પણ રાજકીય અગ્રણીના ઇશારે કામ કરતી હોવાનું નિવેદન આપી કોર્ટના ગુસ્સાનો ભોગ બનેલા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે ઢુંડર દુષ્કર્મ કેસ સંદર્ભે પ્રતિક્રિયા આપતી વખતે આવી ઘટનાઓ વખતે આરોપીને તુરંત જીવતા સળગાવી દેવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું। આ નિવેદનનો વિડીયો વાયરલ થઈ જતા નવો વિવાદ સર્જાયો છે। આવા કેસમાં 500 કે 1000 લોકોના ટોળાએ દુષ્કર્મના આરોપીને સળગાવી દેવાય, આવા આરોપીઓને પોલીસના હવાલે ના કરાય અને તુરંત પૂરો કરી દેવાય તેવું જ્ઞાનીબેન ઠાકોરનું ઉશ્કેરીજનક નિવેદન ચર્ચાની એરણે ચડ્યું છે। કેટલીક મહિલાઓ જ્ઞાનીબેન ઠાકોરના નિવાસસ્થાને રજૂઆત કરવા ગઈ એ વખતે જવાબદાર પદાધિકારીઓ એવા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે આવું વિવાદી નિવેદન આપ્યું હતું। કાયદા આપણા જે ભારતના કાયદા રહે ને, કાયદામાં જે દરેકને પસાર થવું પડતું હોય, પણ આવી ઘટના જેટલે બની એના એ ટાઈમે 500 જણા ભેગા થઈને પેટ્રોલથી 5-6 હજાર જણા ભેગા થઈને હળગાવી નાખે ને તો કઈ ના હોય, તો કઈ હવાલે ના કરો ને એટલે। જ્ઞાનીબેન ઠાકોર અગાઉ પણ વિવાદિત નિવેદનો મુદ્દે વિવાદોમાં ફસાતા આવ્યા છે, ત્યારે હવે જ્ઞાનીબેન ઠાકોરનું આવું ઉશ્કેરીજનક અને બેજવાબદાર નિવેદન કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું। ઢુંડર દુષ્કર્મ કેસના પગલે સમગ્ર રાજ્યમાં સર્જાયેલ ભયના માહોલ વચ્ચે રોજગારી માટે ગુજરાતમાં આવેલ પરપ્રાંતીય પરિવારો સલામતી માટે સામૂહિક રીતે વતન તરફ પ્રયાણ કરી રહ્યા હોય રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વસતા પરપ્રાંતીય પરિવારોને પોતાના વતનમાં જતા રોકવા માટે બુધવારે સાંજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ જાત નિરીક્ષણ માટે પાલનપુરના રેલવે સ્ટેશન પર ધસી ગયા હતા। હાલ ગુજરાતમાં ગંદુ રાજકારણ રમી પ્રાંતવાદનું ઝેર ઉકાઈ રહ્યું છે અને આ ઘટનાક્રમના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। ત્યારે ગુજરાતને કર્મભૂમિ બનાવી ગુજરાન ચાલતા અન્ય રાજ્યોના પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। જિલ્લા મથક પાલનપુર સહિત અન્ય શહેરોમાં યુપી અને બિહારના પરિવારો મોટી સંખ્યામાં મજૂરી કરી રોજગારી રળી રહ્યા છે, ત્યારે આવા પરપ્રાંતીય પરિવારોના સામૂહિક પલાયનની જાત માહિતી મેળવવા બુધવારે સાંજે પાલનપુરના રેલવે સ્ટેશન પર ધસી ગયેલા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પરપ્રાંતીય પરિવારે ડરવાની જરૂર નથી, જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ પણ પરપ્રાંતીઓની પડખે જ છે તેવો વિશ્વાસ પણ આ અધિકારીઓએ અપાવ્યો હતો।
આજે હું અને એસપી સાહેબ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના સ્વરૂપમાં અહીંયા રેલવે સ્ટેશન ઉપર જાત પરીક્ષણ કરવા આવ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લામાં પરપ્રાંતિયોના સંદર્ભમાં કોઈ મેજર ઇન્સિડન્ટ બન્યો નથી અને શાંતતા પ્રવર્તે છે. સમાજના પરપ્રાંતિય સમાજના આગેવાનો જોડે પણ પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર સતત મિટિંગો કરી રહ્યું છે. પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને હોર્સ પેટ્રોલિંગ પણ એમના તરફથી ચાલુ છે. પૂરતી વ્યવસ્થા એમના રહેઠાણના સ્થળ હોય અથવા વ્યવસાયના સ્થળ હોય બંને સ્થળોએ પોલીસે પૂરતો રક્ષણ આપ્યો છે. છતાં કોઈને પણ સહેજ શંકા ના હોય અને કોઈ પણ જાતની એમના મનમાં ભય ના હોય એટલા માટે અમે બંને અહીંયા રેલવે સ્ટેશન ઉપર આવીને એમનું કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે આવ્યા છે અને કોઈને પણ બનાસકાંઠા જિલ્લામાં ડરથી રહેવાની જરૂર નથી. રેવન્યુ તંત્ર અને પોલીસ તંત્ર એમના સુરક્ષા માટે સક્ષમ છે અને કટિબદ્ધ છે. એવા કોઈ મોટા પ્રમાણમાં અહીંયાથી સ્થળાંતર થયું નથી પણ છતાં જે ગયા છે અથવા કોઈ છઠ પૂજા અથવા કોઈ પ્રસંગના સ્વરૂપમાં ગયા છે એમને પણ અમે મેસેજ પહોંચાડ્યો છે અને પોલીસ તંત્ર તરફથી એમના સાથે કોન્ટેક્ટ પણ થયો છે અને એમને પૂરતો આશ્યોરન્સ મળી ગયું છે કે અહીંયા કોઈ ડર નથી અને કોઈ એમનું પૂરતું સંરક્ષણ મળી રહે છે એટલે એ ટૂંક સમયમાં આવી પણ જશે. પરપ્રાંતિય વિરોધમાં જે કંઈ નાના મોટા બનાવો અત્યારે રાજ્યભરમાં બનતા હતા એના અનુસંધાને છેલ્લા 6 દિવસથી તંત્ર દ્વારા જે વિવિધ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર કરવામાં આવે છે આ મેજરના જ ભાગરૂપે આજે જિલ્લા સમાર્તા કલેક્ટરશ્રી અને પોલીસ ટીમ તરફથી રેલવે સ્ટેશન તથા અન્ય સ્થળોની વિઝિટ કરવામાં આવે છે અને જે પણ લોકો અહીંથી વતનમાં જઈ રહ્યા હોય એમની સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી એવું નથી જણાવ્યું કે કોઈ ભયના કારણે કાં તો કોઈ પણ ધમકીના કારણે આ લોકો જતા હોય. આ લોકો પોતાના અંગત કારણથી જે 2-4 લોકો જઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો ભય એમના મનમાં નથી એ બાબતમાં એમના સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારનો કોઈ પણ બનાવ બનેલો નથી. દિયોદરમાં એક નાનો બનાવ બન્યો હતો જેમાં 2 શખ્સોની અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે. એ સિવાય અન્ય જગ્યાએ આ પ્રકારનો કોઈ બનાવ હુમલાનો કાં તો ફિઝિકલ અસોલ્ટમાં અત્યાર સુધીમાં બનેલો નથી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે કોમ્પ્યુટરની તાલીમના નામે દિવ્યાંગ તાલીમાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાના વિરોધમાં આજે પીડિત દિવ્યાંગો લાભાર્થીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. પાલનપુર ખાતે જીવન જ્યોત કોમ્પ્લેક્સમાં ચાલતા ખાનગી કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકે દિવ્યાંગ લાભાર્થીઓ માટે અલગ બેચ શરૂ કરી હતી. આ બેચમાં 30 જેટલા દિવ્યાંગ લોકો કોમ્પ્યુટર તાલીમમાં જોડાયા હતા અને આ કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકે દિવ્યાંગ તાલીમાર્થીઓને દૈનિક ભથ્થું અને તાલીમ પૂર્વે થતાં બાદ કરેલ દરેક દિવ્યાંગ તાલીમાર્થીના બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયા જમા કરાવવાની ખાતરી આપી હતી. જોકે કોમ્પ્યુટરની તાલીમના અંતે કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકે દિવ્યાંગ તાલીમાર્થીઓના ખાતામાં 1 પાઈ પણ જમા ના કરાવી છેતરપિંડી આચરતા પીડિત દિવ્યાંગ લાભાર્થીઓએ આજે સામૂહિક રીતે જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી જઈ તેમની આપવીતી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી ન્યાય અપાવવાની અરજ ગુજારી હતી. હું કોમ્પ્યુટર ક્લાસમાં અમે જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે અમને કીધેલું કે બેન તમને પર ડેટના 175 લેખે ભાડા ભથ્થું મળશે અને તમને 2 મહિનાનો કોર્સ શીખવાડવામાં આવશે અને જ્યારે એ પૂરો થશે એટલે તમને 10,000 રૂપિયા આપવામાં આવશે અને અમને 2 મહિના સુધી અમે જે કોર્સ કર્યો એમાં પછી હવે અમને કહે કે તમારી પરીક્ષા લેવામાં આવશે તો પરીક્ષા લીધી કે તમારા ખાતામાં પૈસા આવી જશે પણ અમારા ખાતામાં હજી સુધી કંઈ પૈસા આવ્યા નથી અને અમે અહીંયા જઈએ છીએ તો કે તમને કોઈ પૈસા મળશે નહીં અને આજે અમે એટલા માટે બધા દિવ્યાંગ ભાઈઓ બહેનો ભેગા થયા છીએ અને કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. છેતરપંડી એ રીતે થઈ અમને કે અમને પહેલાં કીધું કે તમે 3 મહિના કોર્સ કરવો પડશે, તમને 175 રૂપિયા લેખે સ્ટાઇપન્ડ મળશે બરાબર અને સર્ટિફિકેટ મળશે. અમને 3 મહિના બોલાવ્યા બરાબર. અમે અઠવાડિયું અમે પહેલાં ગયા તો રેગ્યુલર કર્યું, પછી અમે ગયા અમારી હાજરી અમને પૂરાવી પણ અમને કશું શીખવાડ્યું નહીં. જ્યારે અમને ખબર નથી કે પરીક્ષા આવશે પણ છેલ્લી તારીખે 30-8 અમને એવું કીધું કે તમારી પરીક્ષા લેવામાં આવશે. અમને તાત્કાલિક ફોન કરીને બોલાવ્યા, અમે 11 વાગે બધા વિકલાંગ ભાઈઓ આવ્યા અને બેઠા અને 2 લેપટોપ હતા અને
દરેક વ્યક્તિને 10 વાગ્યા સુધી અમને બેસાડીને ઓગળીના ટેરવા રાખી અને એમને કે તમે જો તમારા ઘેર એકાઉન્ટમાં પૈસા આવી જશે, હજી સુધી અમારા પૈસા નથી આવ્યા, અમે તપાસ કરી તો કે ભાઈ તમારા પૈસા મળે નહીં. અમને મહિને અમને દિવસના 175 રૂપિયા સ્ટાઇપન્ડનું એમને વાત કરેલી હતી. કઈ કંપની હતી ને કયો તમે આ કોર્સ કરતા હતા? કોર્સ અમે ભરતભાઈ આપણે સરકારી ટેકનિક હાઈસ્કૂલની સામે છે, સીસીસી કોમ્પ્યુટર ચલાવે છે અને એમનો આ જે પ્રોજેક્ટ મળ્યો તો પંકજભાઈ શર્મા કરીને છે. આજે અમે એટલા માટે આવ્યા છીએ કે અમે દિવ્યાંગજનો અમને છેતરપંડી કરી કે તમને પૈસા ના મળે એટલા માટે અમે કલેક્ટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર રૂપે અમે રજૂઆત કરવા આવીએ છીએ. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં પ્રથમ નોરતેજ સર્જાયો માઈ ભક્તિનો માહોલ. માતાજીની માંડવ્યોની સ્થાપના બાદ ભાવિકોએ માણી રાસ ગરબાની રમઝટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર કઢાવણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
ગત બુધવારથી નવલા નવરાત્રી પર્વની ઉજવણીનો પ્રારંભ થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભર્યા માહોલ સર્જાઈ રહ્યા છે। ગઈ રાત્રે પ્રથમ નોરતે વિવિધ સ્થળે માતાજીની માંડવીઓની સ્થાપના અને આરતી કર્યા બાદ ભાવિકોએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાં નવરાત્રી પર્વની ઉજવણીનું સુંદર આયોજન કરાયું છે। ત્યારે શહેરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં ગઈ રાત્રે નવરાત્રીના પ્રથમ દિવસે જ શેરી ગરબાની રમઝટ જામી હતી। સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નવરાત્રીના પ્રથમ દિવસે મોડી રાત સુધી ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો। શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે ડિસ્સા સૈની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસ્વરી સ્કૂલ દ્વારા નવરાત્રીની શાનદાર ઉજવણી શુભમ પાલ્ટી પ્લોટ ખાતે કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ સાંસ્કૃતિક વેશ પહેરીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા। એક દિવસ માટે ભણતરનો ભાર મૂકીને બાળકોએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી। નાના નાના ભૂલકાઓથી રાત્રિના સમય રંગબેરંગી વાતાવરણ સર્જાઈ ગયું હતું। બનાસકાંઠાના ધાનેરા સ્થિત ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ સાર્વજનિક ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે। સામાજિક સમરસતાના ઉદ્દેશથી ધાનેરા ખાતે ગાયત્રી મંદિર સંકુલના ગરબાના આયોજનની મહેક આ વર્ષે પણ અકબંધ જળવાઈ રહી છે। બુધવારે પ્રથમ નોરતે ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે મા અંબાની મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરી નવલા નોરતાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો। ધાનેરા તાલુકામાં આ વર્ષે 50થી વધુ ગરબા મંડળો દ્વારા ગરબાનું આયોજન કરાયું છે। ધાનેરા ખાતે ગાયત્રી યુવક મંડળ દ્વારા પણ છેલ્લા 30 વર્ષથી ગાયત્રી મંદિર સંકુલમાં ગરબાનું આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે પણ બુધવારે પહેલા નોરતે ગાયત્રી મંદિરના ગરબા મહોત્સવમાં મા અંબાની મૂર્તિની સ્થાપના કરી શક્તિના ગુણગાન ગાવાની શરૂઆત કરાઈ હતી। આ પ્રસંગે ધાનેરાના પ્રાંત અધિકારી ભગવાનભાઈ ખરાડી, પાલિકા પ્રમુખ બળવંતજી બારોટ, તાલુકા વિકાસ અધિકારી એમ બી રાવ તેમજ ધાનેરાના સેવાભાવી અગ્રણી ડોક્ટર એમ એસ અગ્રવાલની હાજરીમાં આદ્યશક્તિ મૂર્તિની સ્થાપના કરાઈ હતી। ધાનેરા ખાતે ગાયત્રી મંદિરના ગરબા મહોત્સવમાં પરંપરા પ્રમાણે માઈ ભક્તો કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર એક જ પટાગણમાં નવલા નોરતા દરમિયાન ગરબે ઘૂમવાની મજા માણે છે। આ સાર્વજનિક ગરબા મહોત્સવમાં કોઈપણ પ્રકારની ટિકિટ કે પાસ વગર દરેક લોકોને ગરબા જોવા અને રમવા માટે પ્રવેશ અપાય છે। બહેનો તેમજ ભાઈઓએ બેસવા માટે પણ મંડળ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાય છે। આ ગરબાના આયોજનમાં ધાનેરાના તમામ નાગરિકો સહયોગ આપી ગરબાનું સુંદર આયોજન કરી સામાજિક અને સમરસતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। આજે નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે તો
गायत्री मंदिर धानेरा प्रांगण में आज माताजी मूर्ति स्थापन करवामां आव्युं अने छेल्ला 30 वर्षथी गायत्री युवक मंडल तरफथी अमे अहीं गायत्री मंदिर प्रांगणनी अंदर गरबा महोत्सवनुं रास गरबानुं जे आयोजन करी रहेल छे। तो आ प्रांगणनी अंदर छेल्ला 30 वर्षथी કોઈપણ જાતિ જાતિના ભેદભાવને બહાર મૂકી અને ગામના સર્વે જાતિ ધર્મના લોકો અહીંયા આવી અને માતાજીની આરાધના કરે છે, માતાજીના ગુણલાવ ગાય છે અને ખૂબ પણ ભાઈચારાથી અને એકતાના ભાવથી સામાજિક સમરસતાનો ભાવ પેદા થાય, જ્ઞાતિ જાતિનો ભાવ ભેદભાવ દૂર થાય તે હેતુથી દરેક ભાઈઓ બહેનો અહીંયા આવે અને ખૂબ ખુશીથી રાસ ગરબે 9 દિવસ માટે ઝૂમે છે, ગાય છે અને માતાની આરાધના કરે છે। તો આ વખતે પણ ગાયત્રી મંદિરની અંદર ગાયત્રી યોગ મંડળે જે આ આયોજન કરેલ છે તો ધાનેરા નગર ધાનેરા તાલુકાના સર્વે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને આ નવરાત્રી પર્વ દરમિયાન માના પ્રાંગણની અંદર પધારી ગાયત્રી મંદિરમાં પધારી અને ખૂબ માની આરાધના કરે। હવે જોઈએ આજના સોના ચાંદીના ભાવ। સોના ચાંદી બજારમાં આજે ભાવમાં સામાન્ય વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 31,625 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 38,500 રૂપિયા રહ્યો હતો। એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 38,300 રૂપિયા રહ્યો હતો। છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ। ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 912 થી 925 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 720 થી 731, ઘઉંના 410, બાજરીના 300 થી 313, મગફળીના 831 થી 966, અડદના 800 થી 933, મગના 1080, તલના 2040 થી 2200, ગવાના 770 થી 779, રજકા બાજરીના 375 તેમજ રાજગરના ભાવ 1075 થી 1075 રૂપિયા રહ્યા હતા। ડીસાગંજ બજારમાં આજે એરંડાની 264 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 236, ઘઉંની 2, બાજરીની 521, મગફળીની 20,121, અડદની 138, મગની 1, તલની 7, ગવારની 13, રજકા બાજરીની 7 તેમજ રાજગરાની 12 બોરીની આવક થઈ હતી। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। નગરપાલિકાની સાધારણ સભાના વિપક્ષના આકરા તેવર, પાલિકા કચેરીમાં એસી નાખવા મામલે વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવી શાસક બોડી પર ગેરરીતિના કર્યા આક્ષેપો। દુષ્કર્મ કેસના ઉહાપો વચ્ચે આરોપીને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવાની સલાહ આપતા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના ઉશ્કેરીજનક નિવેદનનો વિડીયો વાયરલ। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પલાયન કરી રહેલા પરપ્રાંતીય પરિવારોને આપી સુરક્ષાની ખાતરી। પાલનપુરના ખાનગી કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકે દિવ્યાંગ તાલીમાર્થીઓ સાથે આચરી છેતરપિંડી, પીડિત દિવ્યાંગ તાલીમાર્થીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજ ગુજારી ન્યાય અપાવવા કરી માંગ। બનાસકાંઠામાં પ્રથમ નોરતે જ સર્જાયો માઈ ભક્તિનો માહોલ, માતાજીની માંડવીઓની સ્થાપના બાદ ભાવિકોએ માણી રાસ ગરબાની રમઝટ। તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપશો નમસ્કાર।